હરિયમ બાળકો, ચાલો અંગ્રેજીમાં ખબર પડી હતી ને ભાઈ, તો હવે આપણે શું છે ગુજરાતી વિષય ભણવાનું છે. આજે શું ભણવાનું છે? ગુજરાતી, બરાબર ને? ગુજરાતી તો તમે જુનિયરમાં ભણતા હતા, બધાને ભાઈ આવડે છે. કક્કો કથી અળસદીનો આજે આપણે કક્કો લખીશું. શું લખીશું? કક્કો. બધાને ઓળખતા આવડે છે ભાઈ અક્ષરો? હે, તમે બધા જુનિયરમાં કક્કો આખો, પછી નાના શબ્દો જમ પગ રથ એવા બે અક્ષર વાળા શબ્દો પણ શીખ્યા હતા ને ભાઈ? હે, તો બધાને સાદો કક્કો તો આવડતો જ હશે, આવડે છે ને? આજે આપણે એ જ લખવાનું છે, બરાબર ને? એટલે તમને જુનિયર યાદ આવી જાય. હા ભાઈ, અમે જુનિયરમાં આવો કક્કો લખતા હતા, પણ હવે જુનિયરમાં એકલો કક્કો લખતા હતા, પણ હવે તો આપણે સિનિયરમાં સાદો કક્કો, કાવાળો, કીવાળો, ભાઈ બધું વાંચતા શીખવાનું છે, શીખવાનું છે ને? ગમશે ને? હા, હવે તમારે એના માટે આવી ડબલ લીટીની નોટ લાવવાની છે. કેવી? ડબલ લીટીની. જુનિયરમાં તમે ખાનાવાળી નોટમાં જ લખતા હતા. જુનિયરમાં કેવી નોટમાં લખતા હતા? ખાનાવાળી, બરાબર. સિનિયરમાં ખાનાવાળી નોટ ફક્ત ગણિત માટે, બરાબર. ગુજરાતીનું લખવાનું હોય, કક્કો શબ્દો વાક્યો ગમે તે હોય, બરાબર, જ્યારે આપણે ગુજરાતીનો પીરિયડ હોય, ગુજરાતી ભણવાનું હોય, ત્યારે દરેકે આવી ડબલ લીટીની જ નોટ લાવવાની છે, બરાબર. અને એ નોટમાં તમારે જ્યાં આવી નાની લીટી છે એ લીટીમાં લખવાનું, અને એક જે મોટી લીટી છે એ લીટી છોડવાની છે. શું કરવાનું છે? મોટી લીટીમાં લખવાનું નથી અને નાની છોડવાની નથી. નાનીમાં લખવાનું છે અને મોટી છોડવાની છે, બરાબર. આ ડબલ લીટીની નોટમાં એક લીટી છોડીને એક લીટીમાં લખવાનું થશે. હવે તમે બધા જ જુનિયરમાં કેવા ખાના ખાનામાં લખતા હતા, બરાબર. એટલે તમે અક્ષર પણ કેવા કાઢતા હશો? મોટા, બરાબર. તો આમાં તમારે આવી નાની લીટીમાં લખવાનું છે અને અક્ષર જરાય ઉપર કે લીટીની બહાર નીચે જવો જોઈએ નહીં. શાંતિથી નાના અક્ષરે જ લખવાનું છે. તમારે ઘરે એમનેમ એક્સ્ટ્રા નોટ પડી હોય એમાં પણ તમારે લખવાની પ્રેક્ટિસ કરજો, એટલે તમને આવી ડબલ લીટીની નાની નોટ, કારણ કે તમે જુનિયરમાં તો નાના અક્ષર કાઢ્યા જ નથી, કારણ કે એ ખાનાવાળી નોટો હતી તમારી, એટલે તમે ખાનાવાળીમાં તો આવડું ખાનું હોય એટલે અક્ષર તો મોટા આવે જ, પણ અહીંયા આપણે ડબલ લીટીમાં લખવાનું છે, એટલે અક્ષર એકદમ નાના અને બધા જ એક સરખા. ભાઈ અક્ષર બધાએ ગમે તેમ ઉતાવળ કરીને ગંદા અક્ષરે લખવાનું નથી. ભલે શાંતિથી રોજ આપણે એક કક્કો લખાય એટલી પ્રેક્ટિસ કરવાની એક્સ્ટ્રા નોટમાં, એટલે તમારી જે ગુજરાતીની નોટ આપણે બનાવીએ એમાં બધાને વ્યવસ્થિત સારા અક્ષરે અને ગંદુ કર્યા વગર, કારણ કે જો તમે વારંવાર તમે ભૂસ્યા કરશો, લૂછવાનું રાખો રબરથી, તો પછી કેવું થઈ જાય? ગંદુ થઈ જાય ને, હે, કાળું કાળું થઈ જાય, આપણી નોટ કેટલી ગંદી લાગે ભાઈ, હે. હવે ગંદી નોટ ગમે કોઈને? ના, મને તો ના ગમે. તમને ગમે? ના ગમે ને? હા, તો આપણા ગંદા કપડાં હોય તો આપણને ગમે છે પહેરવા? નથી ગમતા. મમ્મી કેવા ધોયેલા સરસ મજાના ઇસ્ત્રીવાળા કપડાં પહેરાવે છે આપણને, તો આપણી નોટ પણ કેવી હોવી જોઈએ? સરસ મજાની ચોખ્ખી. અને નાસ્તો કરવા બેઠા હોય, ખાવા બેઠા હોય, ત્યારે આપણે નોટમાં હાથ લગાડવાનો નહીં, નહીતર આપણા શાકવાળા મસાલાવાળા હાથ હોય એ તમારા પાનાને અડી જાય, પછી તમારું પાનું કેવું થઈ જાય ભાઈ? ગંદુ થઈ જાય ને? તો પહેલાં નાસ્તો કરવો હોય તો નાસ્તો કરી લેવાનો, પછી લખવાનું, ખાતા ખાતા લખવાનું, લખતા લખતા નાસ્તો કરવાનો નહીં. નાસ્તો કરવો હોય તો આપણે નોટ બંધ કરીને બાજુમાં મૂકી દેવાની, બરાબર ને? અને નાસ્તો કરી લેવાનો પછી લખવાનું,
कारण के बे काम करता करता आ पाना ऊपर कोई दाणो पड्यो तो ये कागर केवो थई जशे तेल वाळो, केवो थई जशे तेल वाळो, तो आपणे गमे आपणा कपड़ा ऊपर तेलना डाग पड़े तो गमे ना गमे तो नोट ने पण एवी ज चोखी राखवानी, एटले आवी नोट लावानी छे अने एनी साथे एक भाषा लेखननी चोपड़ी छे भाई आवा पानानी चोपड़ी हसे के अभिनव भाषा लेखन सीनियर केजी नवनी आवा पुठा वाली तमारे चोपड़ी लावानी छे, एटले ए चोपड़ी में पछी आपणे लखीशुं भाई बधुं जनरल बराबर आ रीते आपणे लखवानुं छे। तो आजे आपणे कप्पो लखीए, चलो કથી અડે સુધીનો આપણે કપ્પો બોલો અને લખો, જો કોઈ પણ લખતા હોઈએ, અંગ્રેજી લખો, ગણિત લખો કે ગુજરાતી લખો, પણ લખો છો ત્યારે મોઢું ચાલતું હોવું જોઈએ કે એકડે એક મગડ બે કા તો પછી ક ખ બરાબર, એટલે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે, તો જ તમે બોલશો ને લખશો તો તમને આવડશે। અહીંયા આપણે જે ડબલ લીટીમાં લખવાનું છે એ જ હું તમને બતાવીશ બરાબર। આવી એક નાની લીટી હશે, એક મોટી લીટી હશે, નાની લીટી છે, જુઓ આપણે નાની લીટીમાં લખવાની પ્રેક્ટિસ કરવાની છે, આપણે કપ્પો નાની લીટીમાં લખવાનું છે બરાબર। નહીં બરાબર, ખ ખટારા નો ખ,
હવે શું આવશે ભાઈ? ગ ગણપતિ નો ગ શું છે? ગ ગણપતિ નો ગ. હવે ગ ઘર નો ગ આ શું છે? ઘર નો ગ બરાબર. આ અહીંયા જુઓ તમે બે બાજુથી ઘ આ ઘ હોય ત્યારે આ બે સરખું હોય અને હમણાં જોજો પછી આગળ બરાબર. ઘ પછી હવે શું આવશે? ચ આવશે. શું આવશે? ચ ચકલી નો ચ. શું કહેવાય? ચ ચકલી નો ચ. પછી છ છત્રી નો છ. છત્રી નો છ કેમ કરાય? આ બધા આવડે છે મેં તમને મૂળાક્ષર તો હે, કારણ કે એ તો તમે બધા જુનિયરમાં શીખી જ ગયા છો કે કેવી રીતે કરવું. હવે છત્રી ના છ પછી શું આવશે એ તમે અહીં જોશો તો એ ખબર પડી જશે. શું છે ભાઈ? જ જમૃક નો જ. કા તો પછી શું બોલો છો? જ જલેબી નો જ. બરાબર ને? હવે શું આવે આ જ પછી? કયો જ આવે છે? જ જબલા નો જ. શું છે? જબલા નો જ. બરાબર ને? તો આપણી આ એક લાઈન પૂરી બરાબર. હવે તમારે આ લાઈન છોડી દેવાની છે. આ મોટી છે અને આની લાઈનમાં જ આપણે લખ્યું. હવે જ પછી શું આવશે? ટ ટપાલી નો ટ. તો ટ ટપાલી નો ટ. જુઓ ઉપર નીચે અડાડીને લખવાનું છે. હવે ટપાલી ના ટ પછી શું આવે છે એમ ભાઈ બોલશો? તો ઠ ઠળિયા નો ઠ. એ ડ કરી આપણે અહીંયા મીંડું વાળી દેવાનું છે બરાબર ને? અને ઉપર નીચે બહાર નીકળવું જોઈએ નહીં. એ તમારે લખતા લખતા ધ્યાન રાખતા જ જવાનું છે. હવે ઠળિયા ના ઠ પછી શું આવશે? ડ ડગલા નો ડ. કા તો પછી ડ ડબ્બા નો ડ. બરાબર. અને ડ પછી શું આવે? આ ડ છે ને આ ડગલો કહેવાય. એટલે પછી શું છે? ડ ડગલા નો ડ. ડગલો તો કરે છે ને, તમે જ કરતા હશો, રમવા જતા હશો એ કરો છો માટીનો ઢગલો હે. તો ઢ ઢગલાનો ઢ. હવે શું આવશે ઢગલાના ઢ પછી? અણ. અણ કયો? ફેણનો અણ. કયો? અણ ફેણનો અણ. પછી શું છે? ત તલવાર નો ત કે તપેલી નો ત? તો ત તલવાર નો ત. બરાબર. અને તલવાર ના ત પછી શું છે? થ થડ નો થ. ઝાડ હોય ને એનું થડ હોય બી નીચેનું એને શું કહેવાય? થ થડ નો થ. હવે થ પછી શું આવશે? ડ દડાનો ડ. શું આવશે? ડ દડાનો ડ. હવે ડ પછી શું આવે ખબર છે ભાઈ? ડ દજાનો ડ. હવે તમે જુઓ આ ધ અને ગ આને ઘ લખ્યો આ ધ લખ્યો. ચલો બંનેમાં શું ફરક દેખાય છે? તો ઘ છે એને આ બંને સરખું જ આવે આ લીટી પણ. જ્યારે ધજાનો ધ લખીએ
ત્યારે આ મોટું અને આ લીટી છે એ નાની આવે બરાબર જો તમે બે સરખું કરી દેશો તો ઘ ની જગ્યાએ ધ થઈ જાય અને ધ ની જગ્યાએ ઘ થઈ જાય બરાબર પણ આ ધ્યાન રાખવાનું છે ધ ધજાનું ધ હવે શું આવશે ધજાને ધ પછી ન નગારાનું ન શું આવે ભાઈ ન નગારાનો ન હવે શું આવે નગારાના ન પછી હે ભાઈ મને નથી આવડતું હે અને આ શું લખ્યું મેં પ પતંગનો પ હે ને પ પતંગનો પ હવે પતંગના પ પછી હ ફટાકડાનો પ શું છે ફટાકડાનો ફ અને ફટાકડાના પ પછી બ બસનો બ બ બકરીનો બ થાય શું થાય બ બકરીનો બ બરાબર ભાઈ હવે બકરીના બ પછી શું આવે આવડે તમે રમો છો બધા પેલા ભમરડો હે બ ભમરડાનો બ જુઓ બ ભમરડાનો ભ પછી તીખું તીખું લાગે શું લાગે મરચું મરચું લાગે ને ભાઈ તીખું હા તો મ મરચાનો મ બરાબર પછી મરચાના મ પછી શું આવે યતી બાવાનો બરાબર ને શું થયું યતી બાવાનો ય અને હવે ય પછી ર આવશે શું આવશે તો ર રમકડાનો ર કે ર રથનો ર બરાબર ને રથનો ર પણ કહેવાય અને રમકડાનો ર પણ કહેવાય હવે ર પછી શું છે લ લસણ નો લ અને બીજું લ લકોટી નો લ પેલા છોકરાઓ બધા લકોટીઓ રમતા હતા એટલે હવે ખ્યાલ હોય હવે ખાસ કોઈ લકોટી રમતું નથી બરાબર એટલે આપણે લ લસણ નો પછી શું આવે લ પછી વ શું છે વ વ આનો વ બરાબર ને વ વહાણનો વ અને વ પછી ત્રણ સ આવશે બરાબર ને પહેલો શ કયો આવશે આપણો મીંડા વાળો ર કરવાનો ને આગળ મીંડું કરવાનું એટલે એ શરણાઈનો સ સ શરણાઈનો સ અને પછી ષટકોણનો શ માં પાંચડ પાંચ કરવાનો કે પ અને વચ્ચે ત્રાસી લીટી આ છે સ ષટકોણનું સ અને હવે સસલાનું સ બરાબર સસલાનું સ સગડીનું સ સુરતનું સ બરાબર અને હવે હ હરણનો હ શું છે હ હરણનો હ અને અળ નળનો અળ શું છે અળ નળનો અળ બરાબર તમારે આવી નોટ લાવવાની છે અને એ નોટમાં તમારે આવી રીતે કપ્પો લખવાનો છે લીટી દોરી વ્યવસ્થિત કપ્પો લખવાનો લીટી દોર્યા વગર લખો મેમે પણ લીટી દોરી છે ને તમારી નોટમાં આમ જ લીટી આવશે ખાલી પણ ઊભી લીટી આપણે મમ્મીને કહેવાનું કે પપ્પાને કહેવાનું સ્કેલથી ફૂટપટ્ટીથી વ્યવસ્થિત લીટી દોરીને લખવાનું છે બરાબર
चलो आप हवे आ टको बोली जईसु। क कबूतर नो ग, क कबूतर नो ग, ख खटारा नो ख, ख खल नो ख, ग गणपति नो ग, ग गधेड़ा नो ग, ग घर नो ग, ग घड़िया नो ग, च चकली नो च, च चकरड़ी नो च, छ छत्री नो छ, ज जामरुख नो ज, ज जलेबी नो ज, ज जबला नो ज, ट टपाली नो ट, ठ ठड़िया नो ठ, ठ ठड़िया नो ठ, ड डगला नो ड, ड डगला नो ड, ड डगला नो ड, ड डगला नो ड, अण फेण नो अण, अण फेण नो अण, त तलवार नो त, त तपेली नो त, थ थड़ नो थ, द दड़ा नो द, द दड़ा नो द, द धजा नो ध, द धजा नो ध, न नगारा नो न, न नगारा नो न, प पतंग नो प, प पलंग नो प, प पटकड़ा नो प, फ फिरकी नो प, ब बकरी नो ब, ब बस नो ब, ब बमरडा नो ब, ब बमरडा नो ब, म मरचा नो म, म मरचा नो म, य यति बानो य, य यति बानो य, र रमकड़ा नो र, र रथ नो र, ल लकोटी नो ल, ल लसन नो ल, व वाहन नो व, व वाहन नो व, स सरनाई नो स, स सरनाई नो स, स षटकोण नो स, स षटकोण नो स, स ससला नो स, स सगड़ी नो स, ह हरण नो ह, ह हर नो ह, अड नड़ नो अड, अड नड़ नो अड। बराबर आपने तमारे बे लीटी में केवी रीते लखवू ए तमने ख्याल आवी गयो। જુઓ આ તમારી લાઈન છે, આ મોટી, પછી આ નાની, બરાબર। હવે તમે લખો, પછી તમે આમ લખો તો ચાલે નહીં। જુઓ હવે આ કેવું દેખાય છે ભાઈ, બધું ઉપર નીચે બધે બહાર ગયું છે ને, હે। અને અહીંયા જુઓ, મેમે લખ્યું છે, તમે બધા જ મૂળાક્ષર જોઈ લો, ક્યાંય મેમને ઉપરની લીટીમાં કે નીચેની લીટીમાં
ત્યાં એ અક્ષર બહાર નીકળ્યો છે ભાઈ, નથી નીકળ્યો, તો તમારે પણ આ રીતે લખવાનું નથી, નહીતર બધું ચોકડી પડી જાય. બરાબર, તમારે શાંતિથી આ લીટી દોરેલી હોય એમાં અહીંથી લઈ આમ કરીને અહીંયા અડાડી દેવાનું છે. બરાબર, એટલે આપણે બહાર નીકળે નહી. જુઓ, આમ તમારે ભાઈ ધીમેથી લખવું પડે. અહીંયા આપણે નીકળ્યું છે બહાર, નથી નીકળ્યું ને, પછી તમે ઉતાવળ કરીને આવી રીતે જેની લીટીઓ અક્ષરો બહાર નીકળશે એનું શું થઈ જાય? ગંદુ ભાઈ, આવું ચોકડી પડી જાય. બરાબર ને? આ હોય તો જ સાચું. એટલે આ રીતે બધાએ સરસ શાંતિથી લખવાનું. બરાબર, હવે જો અહીંયા પણ આવો આ કક્કાનો છે, તમારી આ ચોપડી લાવશો ને તો એમાં પણ એ રીતે હશે જ. અહીંયા બધાના ચિત્રો દોરેલા જ છે, ગણપતિ કે ખલ, કમળ, ચકલી. બરાબર ને? તો બધા નોટમાં નોટ લાવીને આવી રીતે નોટમાં વ્યવસ્થિત સારા અક્ષરે કક્કો લખી દેજો. લખી દેશો ને ભાઈ? હે ભાઈ, ધીમે ધીમે લખજો, કારણ કે બહુ રજા પડી છે. હે, એટલે શરૂમાં તો તમને કંટાળો આવશે. એટલે આજે મેં તમને એક જ વખત કક્કો લખાવ્યો છે, વધુ વખત લખાવ્યો નથી. બરાબર ને? નહીતર પછી મેમ તો બે વખત ત્રણ વખત પણ લખાવશે લખાવશે. પણ તમે ધીરે ધીરે થોડા લખતા થાવ, પછી આપણે લખીશું. બરાબર, અને આ રીતે સારા અક્ષરે લખવાનો છે. પછી છે ને મેમ, જયારે મેમ તમારી નોટ જોશે ને ત્યારે શું આપશે ભી, એમાં સરસ સરસ લખ્યું હશે ને, એને મેમ સ્ટાર આપશે, ચકલી દોરી આપશે, દોરી આપશે ને. તમારે પણ તમારી નોટ બહુ સરસ રાખવાની છે ને. ચલો, બાય, હરિઓમ.